ભરૂચના ફૂર્જા મંદિર સ્થિત જગન્નાથ મંદિરેથી સાંજે સમસ્ત ભોય સમાજ પંચ દ્વારા 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। ભોય સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો સહિત નગરજનોએ શણગારેલા રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણભાઈ, બલદેવ અને બહેન સુભદ્રાના રથને ખેંચી કૃતજ્ઞતા અનુભવી હતી। ફૂર્જા બંદરેથી ત્રણ ભજન મંડળીઓ, ઊંટગાડીઓ, ઢોલ નગારા અને ડીજે સાથે નીકળેલી રથયાત્રામાં અવનવી વેશભૂષા ધારણ કરેલા બાળકો જોડાતા આકર્ષણ જમાવ્યું હતું। તો કતોપર બજાર ખાતે રથયાત્રા આવી પહોંચતા સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય દુષણભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિત ભાજપી અગ્રણીઓને મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત કરી રથયાત્રાને આગળ ધપાવી હતી। જે કતોપર બજારની પોલીસ ચોકી નજીક ઉપસ્થિત વડોદરા આઈજી રેન્જના શાનેન્દ્ર શાહ મલિક, એસપી સંદીપસિંહ સહિતના પોલીસ અધિકારીઓનું પણ મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કરતા અનોખી કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। રથયાત્રા કતોપુર બજારથી નીકળી કોઠી રોડ થઈ લાલ બજાર, ચુનારવાડ થઈ લલ્લુભાઈ ચકલા, સોનેરી મહેલથી પસાર થઈ ભોઈ પંચની વાડી ખાતે રથયાત્રા સંપન્ન થઈ હતી, જે મોડી રાત્રિ સુધી રથયાત્રામાં ભક્તો પણ ઝૂમી ઉઠ્યા હતા। નીળાદ્રૌ શંખ મધ્યે શતદળ કમળે રત્ન સિંહાસનસ્થં શર્વાળંકારયુક્તં નવઘન રુચિરં સંજુતં ચાગ્રજેન ભદ્રાયા વામ પાર્શ્વે રથચરણયુતં બ્રહ્મરુદ્રેન્દ્રવંદ્યં દેવાનાં સારમીશં સ્વજન પરિવૃતં બ્રહ્મદારુ સ્મરામિ કલ્કિ મહાકાળ રામ સેવકં મ્લેચ્છનિવહનિ શિષ્ટપાળકં પાદુકાશ્રમે રાસકારકં ત્વં પ્રણમામિ શ્રીજગન્નાથં નીળાચળ નિવાસ।